યાત્રાધામ ભીમાના માદળા તળાવની અંદર માછલીઓ પકડવાનું રેકેટ ગ્રામજનોએ પકડી પાડ્યું છે. ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ભીમાની અંદર કોઈ બહારના ઈસમો દ્વારા ધરણીધર ભગવાનના મંદિરના આગળના ભાગે આવેલ પ્રાચીન માદળા તળાવની અંદર પ્લાસ્ટિકની દોરીવાળી જાળી પાથરીને માછલીઓ પકડવાનું જ રેકેટ ચાલી રહ્યું હતું તે રેકેટને ભીમાના ગ્રામજનોની જાગૃતિના કારણે ઝડપી પાડ્યું છે. રાત્રિ દરમિયાન ત્રણ લોકો માદેડા તળાવની પાસે આવ્યા હતા અને તળાવની અંદર આ જાળી પાથરવામાં આવી રહી હતી. આ દરમિયાન આ સમગ્ર ઘટના રામ આસરા અન્નક્ષેત્ર ટ્રસ્ટના મહંત જાનકીદાસ મહારાજના ધ્યાન ઉપર આવતા તેમના સાથીઓને જાનકીદાસ મહારાજે તળાવ ઉપર મોકલ્યા હતા, જેથી જાનકીદાસ મહારાજના સાથીઓને જોઈને માછલી પકડવા આવેલા શખ્સો પ્લાસ્ટિકના દોરાવાળી જાળી મૂકીને ફરાર થઈ ગયા હતા. જોકે આ બાબતે ભીમાના ગ્રામજનોને સવારમાં ખબર પડતા ગામલોકોના ટોળેટોળા માદેડા તળાવ પાસે ઉમટી પડ્યા હતા અને જે માદેડા તળાવની અંદર પ્લાસ્ટિકની જાળી પાથરવામાં આવી હતી તેમાં ફસાયેલી માછલીઓ બહાર કાઢી હતી, જ્યારે મોટી સંખ્યામાં જાળીમાં ફસાઈ જવાથી માછલીઓના મોત પણ નિપજ્યા હતા. ગઈકાલે રાત્રે 12 વાગ્યા પછી 2 વાગ્યા સુધી ભીમા માદેડું તળાવ, જે ઐતિહાસિક તળાવ છે, જેમાં કોઈક અજાણ્યા શખ્સો રાત્રે પાણીમાં જાળી નાખીને માછલા પકડવાનું ખતરનાક કૃત્ય કર્યું છે અને ઘણા બધા માછલા મારી નાખ્યા છે લોકો. અને અમને જાણ ગઈકાલે સાંજે થઈ છે કે આ તળાવની અંદર માછલા મારવા માટે પણ વિધર્મીઓ પહોંચી ગયા છે. જે નિર્દયી લોકો જે અહીંયા આ પવિત્ર ભૂમિને બદનામ કરવાનું કાર્ય આચરી રહ્યા છે, તો રાત્રે અમને ખબર પડતા અમે લોકો એની જાંચ કરી પણ તળાવ અને અંધારાના કારણે અમે એ લોકોને ઓળખી ન શક્યા અને એ લોકો અમારા હાથમાંથી છટકી ગયા. કોણ હતા એનું હજુ કોઈ પત્તો પડ્યો નથી, પણ આવનાર સમયમાં ગુજરાત રાજ્યને પ્રશાસન, વાવ તાલુકાના પોલીસ સ્ટેશન વિભાગ અને જે અહીંના જે જાગૃત લોકો છે, યુવાનો છે, ગામના આગેવાનો છે, એમને અમે વિનમ્ર નિવેદન કરીએ છીએ કે આ જે કૃત્યો આચરે છે એવા લોકોને પકડી સઘન તપાસ કરાવી અને ખતરનાકમાં ખતરનાક સજા આપવી જોઈએ. કેમ કે આ એક ઐતિહાસિક ભીમા ધરણીધર 1600 વર્ષ જૂનો ભગવાનનું તીર્થધામ છે અને એ તીર્થમાં જો આવું કોઈ કાર્ય કરતું હોય તો એને કઠોર ને કઠોર દંડ આપવો જોઈએ. તો આજે અમને જાણ થઈ આપ સુધી અમે વાત પહોંચાડી છે, તો અમારી માંગ છે કે જલ્દીમાં જલ્દી એનું તપાસ થાય, એક ટીમ ગોઠવવામાં આવે, વોચ રાખવામાં આવે